સુરતમાં ધાડ કરવા જાય તે પહેલા ગેંગ ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી મોટી સફળતા ધાડ ગેંગના પાંચ સભ્યો પકડાયા ગેંગ પહેલા શહેરમાં આવીને બાઇક ચોરી કરતી હતી ગેંગના માણસો પાસેથી બે પિસ્તોલ ચાર કારતુસ કબજે કરાય બે અને મરચાની ભૂક્કી મળી આવી વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા કરી હતી રેકી આંગળિયા પેઢીની રેકી કરી હતી આંગળીઓ ન આવતા લૂંટ કરવાનો પ્લાન થયો ફેલ આખરે પોલીસના હાથે ઝડપાયા ચોર તેવી ખબર મુજબ જાણકારી આવી સામે પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં પાંચ જણ ઉત્તર પ્રદેશના છે હાલમાં રહે છે ગુજરાતમાં આ પાંચ જણાની ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમને પકડતામાં પકડવામાં સફળતા મળેલ છે આ લોકો પિસ્ટલ જે લોડેડ પિસ્ટલ છે છરા અને મિરચા મરચાંની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસં સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ એને આ ઇન્ટેલિજન્સ મળી બાતમી મળી જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર મરચાંની ભૂખી ચરા લોડેડ પિસ્ટલ સાથે પકડી પાડ્યા છે આ લોકોના પ્લેન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળીયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી આ લોકોએ આ કામગીરી માટે લગભગ સાત દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી કરી આ મોટરસાયકલ પણ મળી ગયેલ છે આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી ત્રણસો નવ્વાણુંના કલમ હેઠળના ગુનો છે આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ છે આમાં

ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકેલાલ નિષાદ આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભારત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી પાસામાં પણ જઈને આવ્યા છે પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એની પાસેથી બે લોડેડ પિસ્ટલો મળી આવેલ છે જેમાં ચાર કાર્ટ્રીઝ પણ છે છરા બે મોબાઈલ પાંચ હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી અને બાદ કરતાં પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે એના સામાન કેવી રીતે આપલે થાય છે કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે કયા વાહનમાં હોય છે આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની ભૂકી છાંટીને છરા બતાવીને પીવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે જે આસુ યાદવ આપણે નામ ઉલ્લેખ કર્યા અહીં બે હજાર અઢારમાં ગુજરાતમાં વિદ્યાપીઠ આગળ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા પાર્સલની લૂંટ ચલાવવામાં પ્રતિકાર થતાં ફાયરિંગ કરી વિક્ટિમની મોત પણ નિપજાવી હતી આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન સાતથી વધુ વાહન ચોરી ચેન સ્નેચિંગ તથા લૂંટના પાંચથી વધારે ગુનાઓમાં અગાઉ સંડાયેલ છે બે હજાર સોળમાં અમદાવાદમાં પ્રાણઘાતક હથિયાર સાથે આંગળીયા પેઢીમાં ધાડ કરવાની તૈયારીમાં હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એની ધરપકડ કરી હતી વિશેષ હકીકત આ છે કે જેવી રીતે આ લોકો સાત દિવસ પહેલાં ઉત્તર પ્રદેશથી આવ્યા અહીં મોટર સાઇકલ ચોરી કરી અને પછી નક્કી કર્યું કે વરાછા હીરાબાગ સર્કલ પાસે રેકી કરવા માટે ગયા ત્યાંથી હીરા અને રોકડ રૂપિયાની લૂંટ કરવાના હતા પરંતુ દિવાળીના લીધે ત્યારે આ લોકોને આમાં સફળતા મળેલ નહીં કેમકે ત્યારે આંગળીયા પેઢીની કામગીરી ઓછી હતી